તો હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમને બિગ વોલના માધ્યમથી સમજાવીએ કે ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે, અને સૌથી પહેલાં તો એ સમજો કે કેટલા ટકા વરસાદ ગુજરાતમાં અત્યાર સુધી વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 43.43% વરસાદ નોંધાયો છે અત્યાર સુધી, મધ્ય ગુજરાતમાં 43.60% વરસાદ નોંધાયો છે, અને આ તરફ જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો 60.78% વરસાદ દક્ષિણ ગુજરાત તરફ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં, અને ડેમની વાત કરવામાં આવે, ડેમની શું સ્થિતિ છે ગુજરાતમાં તો એ પણ સમજી લઈએ કે ગુજરાતમાં કુલ 15 ડેમ એવા છે, પણ સંપૂર્ણપણે ભરાયા હોય એવા એક પણ ડેમ નથી, પરંતુ આ ડેમમાં જળ સંગ્રહ 27.76% થઈ ચૂક્યું છે, પરંતુ આ આંકડો ખૂબ ઓછો છે. હવે વાત કરીએ અન્ય ડેમની, મધ્ય ગુજરાતમાં કયા ડેમ છે, તો મધ્ય ગુજરાતમાં કુલ 17 ડેમ આવેલા છે, જેમાંથી ફક્ત એક જ ડેમ છે મધ્ય ગુજરાતનો જે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. અને મધ્ય ગુજરાતમાં કુલ 17 ડેમમાં જળ સંગ્રહની વાત કરવામાં આવે તો 42.38% જળ સંગ્રહ છે. એ આંકડો પણ ઓછો છે, કારણ કે 50% જેટલો વરસાદ પણ હજુ, 50% જેટલા જળાશયો પણ હજુ નથી ભરાયા, જે આગામી સમયમાં જો વરસાદની ઘટ સર્જાય તો કપરી પરિસ્થિતિ સર્જી શકે છે. ખેડૂતોને મોટાભાગે વર્ષ દરમિયાન સિંચાઈનું પાણી આ ડેમ મારફતે પૂરું પાડવામાં આવે છે, પરંતુ જો ડેમમાં જ પાણીની ઘટ હશે તો આગામી સમયમાં સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાય તેવી પણ શક્યતા છે. જોકે ડેમની જ વાત થઈ રહી છે તો તાપીના ઉકાઈ ડેમની વાત કરીએ, જ્યાં પાણીની ધરખમ આવક થઈ રહી છે, ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. 66,129 ક્યુસેક પાણી આવી રહ્યું છે ડેમમાં. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીર આવી રહ્યા છે. હાલ ડેમની સપાટી 327.08 ફૂટ પર પહોંચી છે, અને 24 કલાકમાં જળ સપાટી આશરે 2 ફૂટ જેટલી વધી ગઈ છે. ડેમમાંથી 600 ક્યુસેક પાણી નહેરમાં છોડાઈ રહ્યું છે. ડેમ છલકાય નહીં એન્ડ ડેમમાં પાણીનું રૂ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે 345 ફૂટ.